बाइबल छे जीवन आधार, सोने बतावे जीवन राह। बाइबल छे जीवन आधार, सोने बतावे जीवन राह। बाइबल दर्शन पाठ 75 नवा करारनी सामाजिक अने वहीवटी भूमिका। हवे आपणे त्रीजी भूमिका જોઈ લઈએ, સામાજિક ભૂમિકા। પહેલી સદીના ઇઝરાયલની સામાજિક ભૂમિકા। ઇઝરાયલી સમાજમાં 8 વર્ગો હતા। પહેલો વર્ગ પુરોહિતો। ઇઝરાયલ યાકોબનું પ્રભુએ પાડેલું નામ, યાકોબ અથવા ઇઝરાયલ। આ ઇઝરાયલના 12 દીકરા, એ ઇઝરાયલના દીકરાઓ કહેવાય। આ 12 દીકરાના જે વંશજો, એ ઇઝરાયલ કહેવાય। એટલે ઇઝરાયલના 12 વંશો, 12 વંશોમાંથી એક વંશ લેવી વંશ। અને આ લેવી વંશના આપણે એક નેતાને ઓળખીએ છીએ, મોશે। એ મોશેના મોટા ભાઈ અહરોન। હવે પ્રભુ મોશેને કહે છે અહરોન અને એના દીકરાઓને પુરોહિત બનાવો। એટલે પહેલો વર્ગ પુરોહિત વર્ગ, અને એ વર્ગમાં પુરોહિત પદ વારસાગત। માત્ર અહરોનના કુટુંબના પુત્રો પુરોહિત બની શકે, પણ આ બધા લેવીઓ, કારણ કે વંશ છે લેવી વંશ, મોશે લેવી વંશના, એટલે આ બધા પુરોહિતો લેવી વંશના, એટલે એમને લેવીઓ કહી શકાય। પણ આ મોશેના જે પુત્રો છે એ વંશવેલો, એ પુરોહિતો નથી, એ માત્ર લેવીઓ છે। એટલે આપણે કહી શકીએ બધા પુરોહિતો લેવી વંશના, પણ બધા લેવીઓ પુરોહિત નથી। આ પુરોહિત વર્ગમાં સ્તર, ઉતરતા ક્રમમાં સ્તર જોઈએ। પહેલો, સૌથી પહેલું સ્તર વડા પુરોહિત, બીજું સ્તર મુખ્ય પુરોહિતો, ત્રીજું સ્તર પુરોહિતો, ચોથું સ્તર પુરોહિત સહાયકો। પણ બધા લેવી વંશના, આ વડો પુરોહિત, એની જવાબદારી, એ ધાર્મિક નેતા, એની જવાબદારી નિયમોનું પાલન થવું જોઈએ। મંદિર એના કારભાર હેઠળ। આ વડો પુરોહિત વરિષ્ઠ સભાનો અધ્યક્ષ। વરિષ્ઠ સભા શું છે આપણે આગળ જોઈએ છીએ। અત્યારે તો એ અધ્યક્ષ છે, વરિષ્ઠ સભાની મીટિંગ બોલાવે, અને વરિષ્ઠ સભા જાત જાતના નિર્ણયો કરી શકે। આ વડા પુરોહિત 5 પરિવારમાંથી જ પસંદ થાય। હા, ઓનિયાદ, આ અટક કહેવાય, બિલગાહ, હાકોસ, હાસ્મોનિયન અને યાકીમ। આ 5 પરિવારમાંથી જ વડો પુરોહિત પસંદ થાય, અને પુરોહિત પદ વારસાગત। હવે આ પુરોહિતો કામ મંદિરમાં બલિ નૈવેદ્ય સ્વીકારો, પ્રભુને અર્પણ કરો, એટલે લોકોથી ખૂબ દૂર, સામાન્ય પ્રજા સાથે કોઈ સંબંધ નહીં। સૌથી ઉચ્ચ વર્ગ કહેવાતો ઉચ્ચ વર્ગ। બીજો વર્ગ સદુકીઓ। આ સદુકીઓ, એમનું કામ શિસ્ત પાલન, મંદિરમાં શિસ્ત પાલન, એમનું કામ આવક જાવકનો હિસાબ રાખવાનું। અને તમને અને મને ખબર છે મંદિરમાં
દરેકે દરેકે વેરો ભરવો પડતો. પણ આ સદુક્યો ધર્મની બાબતમાં એટલા ચુસ્ત નહોતા. એ માત્ર પંચગ્રંથી નિયમ સંહિતાને જ સ્વીકારતા હતા. ઇતિહાસ ગ્રંથો પૈગંબરો ખાસ મહત્વ નહીં, જ્ઞાન સાહિત્યને કશું મહત્વ નહીં. અને જે પરંપરાગત ઇઝરાયેલી ધર્મ છે ને એને પડકારતા હતા. એટલે પુનર્જીવનમાં નહીં માનવાનું, દેવદૂતોમાં નહીં માનવાનું, અપદૂતોમાં નહીં માનવાનું. બધા ઈસુ સાથે વાદ વિવાદમાં ઉતરશે સદુકીઓ. કેમ આ સદુકીઓ આવું કરતા? રોમનો સાથેનો એમનો ભાઈચારો. રોમનોય ધર્મની બાબતમાં હે, તો સદુકીઓ પણ એ જ પ્રમાણે લોકોથી બહુ દૂર. ત્રીજો વર્ગ શાસ્ત્રીઓ. ઈસવીસન પૂર્વે 586 થી ઈસવીસન પૂર્વે 538માં દેશવટે આ ઇઝરાયેલીઓ, બાબિલનો દેશવટો, આજનું ઈરાક, અને ત્યાં આ બધા હતા ત્યારે એમની પાસે જુદી જુદી પરંપરાઓના લખાણો હતા. પરંપરા એટલે પેલા ગામના લખાણો, પણ બધા પ્રભુ વિશેના. પેલા ગામના લખાણો સર્જન વિશેના, પેલા ગામના લખાણો પેલા રાતા સમુદ્રના બે ભાગ કર્યા છે એ વિશેના. એટલે કેટલાક અભ્યાસુ, કેટલાક ધાર્મિક વૃત્તિવાળા. હવે દેશવટે છીએ જ, તો લાવો ને આ બધું વાંચીએ. એટલે એમણે વાંચવાનું શરૂ કર્યું. વાંચતા વાંચતા એમને રસ પડ્યો. એટલે એમણે સંકલન કરવા માંડ્યું, ગોઠવવા માંડ્યું. પેલી પરંપરામાંથી આ, પેલી પરંપરામાંથી આ, પેલી પરંપરામાંથી આ, અને એક સરસ વૃત્તાંત તૈયાર કરે છે. બાઇબલ તૈયાર કર્યું આ શાસ્ત્રીઓએ. અને જ્યારે દેશપટેથી પાછા આવ્યા ને ત્યારે હવે હસ્તલિખિત નકલ કરવાનું એમણે ચાલુ રાખ્યું. અને એટલે ખૂબ માહિતગાર. હવે બાઇબલ ઉપર એ પ્રવચન આપી શકે, બાઇબલનું અર્થઘટન કરી શકે. શાસ્ત્રીઓનું ખૂબ માન હતું. ઈસુને મળવા આવશે શાસ્ત્રીઓ. ચોથો વર્ગ ફરોશીઓ. ઈસવીસન પૂર્વે 200માં ઇઝરાયલ પર ગ્રીક સામ્રાજ્ય આવી પડ્યું છે. અને ગ્રીક સામ્રાજ્યએ ગ્રીક ધર્મ અને ગ્રીક ભાષા અને ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક રીતરિવાજો અને ગ્રીક ફિલસૂફી ઠોકી બેસાડ્યા છે. જે શિક્ષિત વર્ગ છે ને, જે ધનિક વર્ગ છે ને, એ તો આકર્ષાય છે. અરે આ છે સાચું, આ છે સાચું જ્ઞાન. યુવાનો તો ગાંડા થયા. યહૂદી ધર્મ, ઇઝરાયેલી ધર્મ કદાચ પડી ભાંગશે ત્યારે આ વર્ગ અસ્તિત્વમાં આવે છે, ફરોશીઓ. અમે ઇઝરાયેલી ધર્મને બચાવીશું. માર્ગ કયો? બાઇબલમાં જે જે આજ્ઞાઓ આપી છે ને, 613 આજ્ઞાઓ છે, બધી આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરીશું અને ધર્મને ટકાવી રાખીશું. ફરોશીઓના કારણે ઇઝરાયેલી ધર્મ ટકી રહ્યો. એટલે ઈસુને બહુ માન હતું હા ફરોશીઓ પ્રત્યે. પણ પછી શું થયું? એ ફરોશીઓ નર્યા બાહ્યાચારમાં સરી પડ્યા. એટલે આપણે માટે એક બહુ સરસ મુદ્દો છે આત્મનિરીક્ષણનો, મનન ચિંતનનો. એક તરફ આપણી સ્પિરિચ્યુઆલિટી અને એક તરફ આપણી રિલિજિયોસિટી. સ્પિરિચ્યુઆલિટીને હું કહીશ આધ્યાત્મિકતા, અને રિલિજિયોસિટીને હું કહીશ ધાર્મિકતા. એટલે હું ધાર્મિક વિધિ આ કરવાની છે માટે હું કરીશ, પણ પેલો નથી કરતો ને એ નાલાયક છે, એ નકામો છે, એ માનવ જ ના કહેવાય. આ મારામાં આધ્યાત્મિકતા નથી, ધાર્મિકતા છે. અને ઈસુ આ જુએ છે,
ધાર્મિકતા છે પણ આધ્યાત્મિકતા નથી, કારણ કે પોતાને આ ફરોશ્યો, ફરોશી શબ્દનો જ અર્થ થાય સેપરેટેડ, પોતાને અળગા ગણે છે, પોતાને જ પુણ્યશાળી ગણે છે, બાકીના બધાને પાપી ગણે છે. જે કોઈ નીતિ નિયમો પાળતા નથી બધા પાપી, અને એટલે ઈસુનો એટલો તો વિરોધ કરશે. નવા કરારમાં આપણે સમજી શકીશું કે ઈસુનો કેમ આ બધા ફરોશી આટલો વિરોધ કરે છે. એટલે આ ચાર વર્ગો ઇઝરાયેલી સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગો. હવે બીજા ચાર વર્ગો, ગરીબ વર્ગ, જે જન દૈનિક મજૂરી કરીને પેટીયું રડે એને ગરીબ વર્ગનો સભ્ય કહેવાય. એટલે નાની દુકાન ચલાવનાર, થોડી ઘણી ખેતી કરનાર, ખેત વગરનો મજૂરીઓ, મોચી, ઘાંચી, લુહાર, સુથાર, પાણી ભરનાર, રસોયો, ધોબી, કુંભાર, બસ આ બધા ગરીબ વર્ગના. અને ગરીબ વર્ગ મોટો હતો. હવે અછત છે, તંગી છે, મજૂરી મહેનત વધારે છે, એટલે શારીરિક બીમારી આવે, માનસિક બીમારી આવે. આ વર્ગમાં બીમારી હતી. તો આ કહેવાતા ઉચ્ચ વર્ગો એનું અર્થઘટન કરતા હતા, કારણ કે આ બધા નિયમો પાળનાર નથી, માટે જો પ્રભુનો શાપ એમના પર ઉતરી આવ્યો છે. આ લોકો સાથે ના ભેગા થવાય, ના મળી શકાય. પહેલી સદીનો આપણે સમાજ જોઈ રહ્યા છીએ. ઈસુ એમાં કામ કરવાના છે. છઠ્ઠો વર્ગ, જકાતદારો. જકાતદારો પરદેશી રોમનોની નોકરી કરનારા. રોમનો પરદેશી, પરદેશીની નોકરી કરો છો માટે તમે રાજદ્રોહીઓ. રોમનો બિન ઇઝરાયેલીઓ, તમે ઇઝરાયેલીઓ થઈને એમની સેવા કરો છો, તમે ધર્મદ્રોહીઓ. અને આ જકાતદારો પણ રોમનોએ જેટલું ઠરાવ્યું હોય ને એના કરતાં વધુ પડાવે છે. એટલે પેલા એમના જે ગરીબ વર્ગના હતા અને બીજા હતા, એ એમને ભ્રષ્ટાચારીઓ કહે છે. ઉપલા વર્ગ એમને રાજદ્રોહીઓ અને ધર્મદ્રોહીઓ કહે છે. તો પેલો ગરીબ વર્ગ, પેલા શમરૂનીઓ એમને કહે છે, તમે ભ્રષ્ટાચારીઓ છો. એટલે સમાજમાંથી બહાર, એમની સાથે ન બેસાય, ન ઉઠાય, ન ભાણે બેસી શકાય, ન પાણી પી શકાય. જકાતદાર. સાતમો વર્ગ, શમરૂનીઓ. આ વર્ગ ઈસવીસન પૂર્વે 722માં અસ્તિત્વમાં આવ્યો. ઉત્તરનું રાજ્ય, જેમાં 10 વંશો હતા, 12 વંશોમાંના 10 વંશો, અને એ વખતે અશુરનું રાજ્ય, જે આજનું ઈરાક, સારગોન બીજો, આ રાજા 10 વંશોને હરાવે છે અને પુરુષોને ઈરાક લઈ જાય છે. કદી પાછા નથી આવતા. ઈરાકી પુરુષોને ઇઝરાયેલમાં પુરુષ શૂન્યાવકાશ ટાળવા માટે મૂકે છે, અને એટલે ઈરાકી પુરુષો ઇઝરાયેલી સ્ત્રીઓ લગ્ન સંબંધે બંધાય છે. વર્ણ સંકર પ્રજા અસ્તિત્વમાં આવે છે. એટલે આ દક્ષિણના રાજ્યના જે વંશો છે, યહૂદા વંશ, બિન્યામિન વંશ અને લેવી વંશ, એ આ વર્ણ સંકર પ્રજાને શમરૂનીઓ નામ આપે છે અને સંપૂર્ણપણે વ્યવહાર બંધ કરી દે છે. તમે અસ્પૃશ્ય. છેલ્લો વર્ગ, આઠમો, જનૂનીઓ. શાનું જનૂન હતું? આ રોમનોને એમનો વિરોધ કરવાનું જનૂન, એમને હાંકી કાઢવાનું જનૂન. બીજું જનૂન નિયમ સંહિતાનું, પાડવાના નહીં,
પાળનારા તો પેલા ફરોશિયો, નિયમ સંહિતાને જ બસ આગળ આગળ કરવાની. એટલે ખાસ જાજુમાન ના, રોમનો અહીંથી હઠે એ માટે એ રોમનો વિરુદ્ધ યુદ્ધ કરતા, નાના નાના યુદ્ધ, હિંસા કરવામાં પાછી પાની કરે નહીં. એટલે રોમનોને મતે આ જનુરિયો બળવાખોર. આ હતો સમાજ, આ છે સામાજિક ભૂમિકા. હજી આપણે ઈસવીસનની પહેલી સદીનો આ ઇઝરાયલ, એનું વહીવટી માળખું જોઈએ. તો પહેલું, આ રોમનોએ શું કર્યું? રોમનો આવ્યા છે, દરિયામાં ચાંચિયાઓ છે, દરિયો છે ભૂમધ્ય સમુદ્ર, પશ્ચિમ કિનારે દક્ષિણમાં પેલો રાતો સમુદ્ર છે, ચાંચિયાઓને મારી હઠાવે છે. દરિયો હવે ચાંચિયા મુક્ત થઈ ગયો, ગુનાઓનું પ્રમાણ એકદમ ઘટાડી દે છે, સર્વત્ર વાહન વ્યવહાર થઈ શકે એ માટે ધોરીમાર્ગ, સર્વને પાણી મળે એ માટે એક્વેડક્ટ્સ એટલે કે પાઇપલાઇન્સ, પાણીની સગવડ, સંદેશા વ્યવહાર માટે પત્રો, અને એવો તો માહોલ સર્જે છે. એટલે એક લેટિન શબ્દ વપરાય છે, પાક્સ રોમાના, પાક્સ શાંતિ, રોમન શાંતિ. પણ આ શાંતિ ખૂબ મોંઘી છે, હા, સખત કરવેરા, અને પેલા જકાતદારો ઉઘરાવતા. રોમન કરવેરા. બીજું માળખું જોઈએ વહીવટી ભૂમિકામાં. રોમનોને રાજ કરવામાં રસ છે. યહૂદીઓ, ઇઝરાયલીઓ, તમારે જે ધર્મ પાળવો હે પાળો, રોજબરોજનું જીવન તમે ગમે એ રીતે જીવો, અમે કોઈ દખલ નહીં કરીએ. એટલે રોજબરોજનું જીવન જીવવા માટે એક વહીવટી માળખું હતું, એનું નામ વરિષ્ઠ સભા. વરિષ્ઠ સભામાં 70 સભ્યો, અને આ 70 સભ્યો કહેવાતા પેલા 4 ઉચ્ચ વર્ગમાંથી પસંદ થતા અથવા ચૂંટાતા બધા પુરુષો. આ વરિષ્ઠ સભામાં 71મો સભ્ય એ વડો પુરોહિત, એ અધ્યક્ષ, એ વરિષ્ઠ સભાની મીટિંગ બોલાવે. બે વાર મીટિંગ બોલાવે અઠવાડિયામાં, રવિવારે અઠવાડિયાનો પહેલો દિવસ અને ગુરુવારે અઠવાડિયાનો 5મો દિવસ. ઈસુની ધરપકડ થઈને એ ગુરુવાર હતો, અને ત્યારે વરિષ્ઠ સભાની મીટિંગ બોલાવવામાં આવેલી. પણ થોડો અન્યાય હતો, આપણે જ્યારે ત્યાં આવીશું ત્યારે થોડું જોઈશું. અત્યારે તો અઠવાડિયામાં 2 મીટિંગ, કોઈને કંઈ વાંધો હોય, કોઈને કંઈ ફરિયાદ હોય, તો આ વરિષ્ઠ સભા ન્યાય કરતી. આરોપી કોઈકના ભાઈ કે કોઈકની બેન વિશે આરોપ મૂકે, આ ઈશ્વર નિંદા કરે છે યુવક, અથવા આ વ્યભિચાર કરે છે, પછી સાક્ષીઓને સાંભળે, 2 સાક્ષીઓને સાંભળ્યા પછી વરિષ્ઠ સભા નિર્ણય કરે, કેટલા જણ કહે છે ગુનેગાર છે, હાથ ઊંચો કરે, કેટલા જણ કહે છે ગુનેગાર નથી, બહુમતીએ કામ ચાલે. જો ટાઈ પડે તો વડા પુરોહિતનો મત નિર્ણાયક. ઈસુ જ્યારે જાહેર જીવન જીવે છે ત્યારે રોમન ગવર્નર પોન્તિયસ પિલાતુસ યરૂશાલેમમાં છે. એ વરિષ્ઠ સભા પાસેથી કોઈને મૃત્યુદંડ આપવાનો અધિકાર છીનવી લે છે. તમે કોઈને મૃત્યુદંડ નહીં આપી શકો, મૃત્યુદંડ એકમાત્ર રોમન ગવર્નર આપી શકે. એટલે તમારે એ ગુનેગારને
રોમન ગવર્નર સમક્ષ રજૂ કરવો પડે. રોમન ગવર્નર તપાસ કરશે અને ન્યાય કરશે. એટલે આ ભૂમિકા ઈસુને કેમ રોમન ગવર્નર સમક્ષ લઈ જવામાં આવે છે. વરિષ્ઠ સભા પાસે સત્તા નહોતી, અધિકાર છીનવાઈ ગયો હતો. વહીવટી માળખામાં છેલ્લી બાબત જોઈ લઈએ, કઈ ભાષા બોલાતી હતી. લોકો વચ્ચે અરામી ભાષા. એ સામાન્ય લોકો, બધા ઇઝરાયલીઓ કે જે ગામોમાં વસે છે, અરામી ભાષા. આપણા પ્રભુ ઈસુ અરામી ભાષા બોલતા હતા. ધાર્મિક વિધિઓ હિબ્રુ ભાષા. રોમન સામ્રાજ્ય લાટિન ભાષા. અને બજારમાં ખરીદી કરવા માટે ગ્રીક ભાષા. ચાર ભાષાનું પ્રભુત્વ હતું. અને એટલે ઈસુના ક્રૂસ ઉપર ત્રણ ભાષામાં ઈસુનું નામ અને ઈસુનો ગુનો દર્શાવતું બોર્ડ લગાવવામાં આવશે, લાટિન, હિબ્રુ અને ગ્રીક. રાજકીય ભૂમિકા, ભૌગોલિક ભૂમિકા, સામાજિક ભૂમિકા, વહીવટી ભૂમિકા.